નમસ્કાર, કેમ છો? આશા રાખું છું તમે બધા મજામાં છો. આપનો દિવસ શુભ હશે, મંગલમય હશે. કરી છે શરૂઆત, આજે ટિફિન ની કરું છું તૈયારી. આ બાજુ મગનું શાક બની ગયું, ફટાફટ બનાવું રોટલી. આજે છે મગનું શાક ખાવા આવવાનું છે. જુઓ, મગ તૈયાર થઈ ગયા, બાજુ રોટલી. આજે 14 છે દાદાની, સાંજે ખીર બનશે. બાજુ ના ઘરે વારાફરતી ઘરે બને છે ને, એટલે અનિલ તૈયાર થઈને નીકળે છે. આપણે હવે બનાવશું આપણું શિરામણ ને રોટલા. એનું પેલું ફટાફટ આપી દેવાનું. મસ્ત ચકલા ને બોલતા હોય પણ મજા આવે. સેજ મોડું થયો છે, રોજ થી પાતો હોય, ચકલા મસ્ત બોલતા હોય. અહીંયા ચક ચક સરસ પંખીઓના અવાજ. પંખીને ચૂડો દઉં પછી રોટલા બનાવું. થઈ ગયા ઘઉં સાફ કે બાકી છે હજી? ચાલુ છે એટલા. તમે ઘઉં સાફ કરતા થાળીમાં કરતા હશો, હું તો આમ કરું. થોડા કાકરા ક્યાંક ક્યાંક જોજો, એવી કાકરા પણ કોઈ જોવો પડે, કોક જ કાકરો મળે છે. આજ છે દ્રષ્ટિ નો જન્મદિવસ, ખુબ ખુશ છું. દ્રષ્ટિ ફ્રી થાય એટલે કરીએ વિડીયો કોલ, તમને પણ બતાવીએ દ્રષ્ટિ, અને દ્રષ્ટિ ના જીવન ની જર્ની પણ બતાવીએ. આજ આજે દ્રષ્ટિને 24 વર્ષ પૂર્ણ થયા, અને 24મા વર્ષે દીકરી એના ઘરે ગઈ, આપણાથી જુદી થઈ. દ્રષ્ટિ યાદ આવે પણ આજ મોનો નથી, એટલે ઘણી યાદ આવે. એમ થાય કે મોનો હતો ને, એક દ્રષ્ટિ ત્યાં એક દીકરી ગઈ, બીજી હમણી દેખાય. ભલે છે મારી જ, પણ પિયરથી આવે તે ભેગી દેખાય ને. અહીંયા કોઈ ઉજવણી નહીં કરી, ત્યાં ઉજવણી કરશે એટલે કહેશું કેજો, બાકી ભગવાનનો નામ લેશું ને પ્રસાદી ધરાવશું. દીકરીને સારું રાખવું, આયુષ્ય આપે, સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે, પ્રાર્થના કરશું. અને પ્રાર્થના નીકળી ગૌ તમારી સામે. પ્રભુ નમીએ પૂરી પ્રીતે સુખી કરતું દુખો હરતું, સ્તુતિ કરીએ રૂઢી રીતે સુખી કરતું દુખો હરતું. અમારા પાપ બાણી ને વળી બુદ્ધિ રૂપાળી દે પ્રભુ, સૌના પાપ બાણી ને વળી બુદ્ધિ રૂપાળી દે. કે નમીએ હાથ જોડી ને સુખી કરતું દુખો હરતું. પરમાત્માને પ્રાર્થના કરીએ કે દીકરીને તો સુખ આપે, પણ જગત આખાના દુઃખ હરી અને સર્વને સુખ આપે. તો હમણાં કરલા હું ઘઉં સાફ, અને પછી કરીએ દ્રષ્ટિને વિડીયો કોલ, અને તમને એક જર્ની પર બતાવું દ્રષ્ટિની, કે દ્રષ્ટિ નાનેથી કેવી હતી ને આજ કેવી લાગી રહી છે, અને મૂકી ત્યારે કેવી હતી. તો ચલો હમણાં કરી લઉં ફટાફટ ઘઉં સાફ. ચીપણા જોયા છે કેવા મસ્ત? આ ચીવા કેવડા મોટા ચીપણા આવ્યા. અનિલના કાકાજી સસરા આપ્યા છે, મોનો ના કાકા એની વાડી હતી. આ એવું જુદું મેં કાપ્યું હમણાં આટલું,
મોટા છે બહુ સરસ મજાના છે, એટલે બધા થોડા થોડા બધા આપીએ એટલે બધા થોડા થોડા ખાય. હેલો, દ્રષ્ટિ ને કર્યો વિડિયો કોલ, સામે ગણપતિ બાપા નું વિસર્જન છે બાપા નું. તું ફ્રી છો થોડીક વાર? તો હેપી બર્થડે. તો આખી દેખા અમારા ફોલોઅર્સ બધાને, અમારા યુટ્યુબ ફેમિલીને તને મળવું છે બધાને. તો યુટ્યુબ ફેમિલી તને હેપી બર્થડે બધા કહે છે કે એને આભાર બાભાર માનવું પડશે ને તને, હમણાં જ માની લે એડવાન્સમાં. વાહ સરસ. તો આ દ્રષ્ટિનો જન્મદિવસ છે, જન્મદિવસ છે દ્રષ્ટિનો, આવ્યો છે વિડીયો કોલ, તમે જોઈ શકો છો. થોડીક વાર રહીને કરશું ફોન ફેરી. ના એમ સારો છે. તો બધા ફોલોઅર્સને બતાવીને અમારા દ્રષ્ટિનો વિડીયો કોલ આવ્યો એ, ને અમારી દ્રષ્ટિ દેખાય રહી, તમે જોઈ લેજો. કેટલા બાપા સરસ છે અને આ બનાવ્યા છે દ્રષ્ટિના નાથ શીતલે. તો એના પપ્પા પણ દ્રષ્ટિ સાથે કરી લે વાત, અને હવે આપણે અહીંયા વિડીયોનું કોલિંગનું કરી એન્ડિંગ, કારણ કે દ્રષ્ટિને થતું હતું મોડું. દેવ રજા દેવ, ભલે વાંધો નહીં, ગણપતિ બાપાને વિસર્જન કરી આવો. હલા ત્યાં હવે ચાલો આપણે પણ કરી તૈયારી. ફોન કરજો વળી. તો અહીં દ્રષ્ટિના ફોટો બતાવી રહી છું. આ બાળપણમાં એ પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક દરેક કાર્યક્રમમાં ભાગ લેતી ત્યારનું છે ફોટો. આ સાતમ રમવા વખતેનું. અહીં આ ત્રણેય ભાઈ બહેન, ભાઈની લાડકી બહેન. અહીં અમારા પડોશમાં ખૂબ પ્રેમ માળ બનતો એને, વિજયાબા અને આશાબેન બેનપણીની જેમ કહેતા. અને આ પણ સાતમ આઠમનું છે. અહીં ભાભીની લાડલી દ્રષ્ટિ, અને હવે એના સાસરા ઘરનો એને હમણાં જ પોતે વિડીયો મોકલ્યો છે, એને તમે જોઈ શકો છો. આમાં પૂજા થઈ રહી છે, પછી પોતે ક્યાંક નહીં દેખાય, એનો અવાજ આવતો હશે. અને છેલ્લે સુની વિડીયો જોજો, છેલ્લે તારવા જાય છે ત્યાં દેખાય છે. અને આ મૂર્તિ છે એ ઇકો ફ્રેન્ડલી છે, દ્રષ્ટિના નણંદે બનાવી છે પોતે. કેટલી એની કળાને વખાણ જોઈ, દીકરીની કળાને, શીતલબેને જે ગણપતિ બાપા બનાવ્યા થયા, જે અત્યારે પૂજા કરી રહ્યા છે, દેખાઈ રહ્યા છે ને શીતલબેન, એમણે પોતે બનાવ્યા છે પોતાના હાથથી. તો એની વિસર્જનની તૈયારી છે, આ પૂજા થઈ જાય એટલે. દ્રષ્ટિ પણ દેખાશે અત્યારે, ઉતારી રહી છે, જેનો અવાજ આવી રહ્યો છે માત્ર. આપણે વિડીયો સાંજ સુધી નથી લેતા, પૂરો કરી છે બપોરના 3 વાગે, એટલા માટે કે આ દ્રષ્ટિનો વિડીયો નાખીને
દ્રષ્ટિનો જન્મદિવસ છે એટલે વહેલો તો મારી પાસે જન્મદિવસના દિવસે જ પહોંચે અને મારી દીકરીને વધુ આશીર્વાદ તમારા તરફથી મળે. મને વિશ્વાસ છે કે આપ સૌના આશીર્વાદ એની સાથે છે, કારણ કે મારા ભાઈ માટે તમે પ્રાર્થના કરી, મારા ભાઈ સાજા થઈ ગયા. આજે એમનો વિડીયો હું વહેલો જ આપી રહી છું. તો થઈ ગઈ છે વિસર્જનની તૈયારી. આ લોકોએ ઉપર જ વિસર્જન કર્યું છે પોતાની આગાશી પર, અને મૂર્તિ ઇકો ફ્રેન્ડલી છે એટલે બહુ સારી રીતે થઈ શકે. તો નાસિકમાં કરે છે પણ દ્રષ્ટિ આપને અહીંયા દર્શન કરાવ્યા, દ્રષ્ટિને ખૂબ ખૂબ ધન્યવાદ. આ દ્રષ્ટિના કાકર નણંદ છે, આગળ આવે છે સિયા. તો આ આગાશી ઉપરનું સીન છે, અહીં આપણે દ્રષ્ટિને દેખી શકશું. आधा लाडू चंद्रावर, गणपती बाप्पा उंद्रावर, गणपती बाप्पा मोरया, पुढच्या वर्षी लवकरया, मोरया रे बाप्पा मोरया रे. તો બાપાના દર્શન કર્યા અને આપણે વિડીયોનું પણ હવે કરીએ છીએ એન્ડિંગ. આશા રાખીશ કે આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે અને આશા રાખીશ કે આજનો વિડીયો આપને ખૂબ ગમ્યો હશે. વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર જરૂરથી કરજો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. અને એક વિનંતી છે કે હિન્દી વિડીયો છે ને એમાં અલગ નાખું છું. ઘણા ફોરસ ગુજરાતી વિડીયો જોઈને હિન્દી નથી જોતા, કે છે એક જ હોય છે એમ કરીને, પણ બંનેમાં ઘણું બધું અલગ હોય છે. એટલે એ વિનંતી છે, અહીં દ્રષ્ટિને જોઈ લ્યો અને દ્રષ્ટિના બર્થડે છે, છેલ્લે દ્રષ્ટિને જોઈને આપણે વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ. કાલે મળશું. અને દ્રષ્ટિનો જન્મદિવસ હતો ને એટલે મેં આજ બપોરે જ આ વિડીયો નાખી દઉં છું અને એને પાછો મોકલ્યો પણ ખરો હમણાં વિડીયો એટલે.